શહેરના સોમાતળાવ નજીક થોડા સમય પહેલા ડ્રેનેજ લાઇનમાં ભૂવો પડ્યો હતો, જ્યાં ભૂવામાં રિક્ષા પણ ગરકાવ થયા બાદ તંત્રએ કામગીરી હાથ ધરી હતી. છેલ્લા 3 દિવસથી રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ નજીકમાં જ હવે ફરીથી ડ્રેનેજ લાઇનમાં ભંગાણ પડ્યું છે. કોર્પોરેશન એક સાંધે ત્યાં 13 તૂટે જેવો ઘાટ છે. એક જગ્યાએ ડ્રેનેજ લાઇનમાં ભૂવો રિપેરિંગ કર્યું ત્યાં નજીકમાં જ ફરીથી લાઇનમાં ભંગાણ સર્જાયું. સોમાતળાવ નજીક થોડા સમય પહેલા જ ડ્રેનેજ લાઇનમાં ભૂવો પડ્યો હતો, જ્યાં ભૂવામાં રિક્ષા ગરકાવ થયા બાદ તંત્રએ કામગીરી હાથ ધરી હતી. છેલ્લા 3 દિવસથી રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ નજીકમાં જ ફરીથી ડ્રેનેજ લાઇનમાં ભંગાણ પડ્યું છે. મેઇન લાઇનમાં ભંગાણ પડતા ડ્રેનેજના પાણી રોડ પર ફરી વળ્યા હતા. ડ્રેનેજના દુર્ગંધ મારતા પાણી રોડ પર આવતા નાગરિક આમ તો વડોદરા શહેરની અંદર ખાડા નગરી, ખડોદરા નગરી બધા બહુ નામ ઉપનામ આપેલા છે, પણ જ્યાં મેઇન રોડ હોય અને મેઇન રોડ પર ખાડો પડે તો મોટી દુર્ઘટના બી થઈ શકે છે. અને એવી એક દુર્ઘટના થોડાક દિવસ પહેલાં SSV સ્કૂલની સામે પેલું ખાડો પડેલો અને ત્યાં રિક્ષા અંદર ઘૂસી ગઈ. સદભાગે કોઈ વ્યક્તિ મૃત્યુ નથી પામ્યો, પણ દુર્ઘટના બનેલી. એની આગળ થોડુંક આગળ ફરી દુર્ઘટના બની, ફરી ભૂવો પડી ગયો. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જે લાઇનો ડાલે નાખે છે, ચાહે ડ્રેનેજની હોય, ચાહે પાણીની હોય, ચાહે કેબલવાળા હોય, જે કંઈ બી હોય, એ બરાબર કામ નથી કરતા, એના પરથી ફલિત થાય છે. એટલે વડોદરા શહેરની અંદર કેબલ નાખનારા ઉપર કોઈ રોકટોક નથી, પાણીની લાઇનો કોન્ટ્રાક્ટર જ્યાં નાખે ત્યાં એના ઉપર કોઈ રોકટોક નથી. અધિકારીઓ રોકવા જાય તો એમને દબાઈ દેવામાં આવે છે. આવી તમામ બાબતો, રિપેરિંગનું કામ કરે તો લીકેજો થાય, એની અંદર શિશુ ના નાખે, ડ્રેનેજ હોય તેની અંદર બરાબર પાઇપ ફિટ ના કરે, આ બધી બાબતોના લીધે આ ભૂવાઓ પડી રહ્યા છે. અને એ ભૂવાને તાત્કાલિક રિપેર નહીં કરવું. અત્યારે વરસાદના સમયની અંદર કોઈ બી કામ કરવા જશે તો બરાબર કામ થવાનું નથી. આપ ડભોઈ રોડ ઉપર જાઓ, ત્યાં બી ભૂવા પડેલા છે. આપ સોમા તળાવની અંદર તમે ઘાઘરેટિયા, પછી કૃષ્ણનગર, પછી આ બાજુ જાઓ તો બધે ઠેકાને ખાડાઓ પડેલા છે. સોસાયટીઓમાં ખાડા પડેલા છે. તો આ કમિશન નવા છે, 6 મહિના થયા છે, 6 મહિનાથી બી ઓછો સમય થયો છે. જે લોકો કામ કરીને ગયા, આ તો એવું છે કે એક કરજાય ડાળીવાળાને પકડા જાય મૂછેવાળા, એવું હાલત છે આ. એટલે કોઈ જવાબદાર વ્યક્તિ દેખાતું નથી, જેના લીધે આ ભૂવા પડી રહ્યા છે. મારું આપના માધ્યમથી તંત્રને કહેવું છે અને તંત્રમાં બેઠેલા લોકોને કહેવું છે કે હુસાતુસીનું રાજકારણ બંધ કરો. જે આ તારું છે, આ મારું છે, બંધ કરો. આ આયરન છે, એનો પહેલાં છે. જ્યાં તમને એવું દેખાતું હોય કે આ શહેરના હિતમાં નથી અથવા આ કરવાથી શહેરનું હિત થશે, એવા કામો ઉપર કોઈ દબાણ ના લાવો અને અધિકારીઓથી કામ લેતા શીખો, એ જ મારું કહેવાનું છે. અને વડોદરા શહેર જે ખડોદરા શહેર થઈ ગયો છે, ભૂવા શહેર થઈ ગયો છે, ખાડાવાળો શહેર થયો છે, એ બદનામીમાંથી દૂર કરવાના તમારા યથાર્થ પ્રયત્ન કરો, એવી મારી માંગ છે.